દશાંશનો ઉપયોગ આપણે દશાંશનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં જુદી જુદી જગ્યાએ કરીએ છીએ એક પૈસો એટલે એક ભાગ્યા સો રૂપિયા એટલે કે એક પૈસાને રૂપિયાના સંદર્ભમાં અપૂર્ણમાં દર્શાવીએ તેથી એક પૈસા બરાબર એક ભાગ્યા સો રૂપિયા થાય તેને દશાંશમાં દર્શાવીએ તો રૂપિયા ઝીરો પોઈન્ટ ઝીરો એક એટલે કે એક પૈસો એ રૂપિયા એકનો સોમો ભાગ છે હવે જો પોસઠ પૈસા હોય તો જો પાસઠ પૈસા હોય એટલે કે પાસઠ ભાગ્યા સો રૂપિયા એટલે કે ઝીરો પોઈન્ટ પાસઠ રૂપિયા અહીં આપણે દશાંશને ઝીરો પોઈન્ટ પાસઠ તરીકે વાંચ્યું છે કારણ કે તેમાં રૂપિયાનો ઉલ્લેખ થયેલો છે ખાલી દશાંશ હોય તો આપણે ઝીરો પોઈન્ટ પાસઠ બોલી શકતા નથી આપણે તેની જગ્યાએ ઝીરો પોઈન્ટ છ પાંચ બોલવું પડે છે પરંતુ અહીંયા રૂપિયાનો ઉલ્લેખ કરેલો હોવાથી તેને આપણે ઝીરો પોઈન્ટ પાંસઠ કહીશું આ જ રીતે પાંચ પૈસા હોય તો એટલે કે રૂપિયા પાંચ ભાગ્યા સો એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા જો આની જગ્યાએ ઝીરો પોઈન્ટ પાંચ લખીએ તો શું થશે ઝીરો પોઈન્ટ પચાસ રૂપિયા થશે એટલે કે પચાસ પૈસા થશે હવે જ્યારે કોઈ વસ્તુની કિંમત રૂપિયાને પૈસા બંનેમાં આપેલી હોય તો તેને આપણે રૂપિયામાં કઈ રીતના દર્શાવીશું ઉદાહરણ તરીકે એક પુસ્તકની કિંમત એકવીસ રૂપિયા પંચોતેર પૈસા છે તો તેને રૂપિયામાં કઈ રીતના દર્શાવીશું તો જોઈએ પંચોતેર પૈસા એટલે ઝીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા એટલે એકવીસ રૂપિયા પંચોતેર પૈસા બરાબર એકવીસ રૂપિયા વત્તા ઝીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા એટલે કે રૂપિયા એકવીસ પોઈન્ટ પંચોતેર આ જ રીતે એક રૂપિયા પચાસ પૈસા હોય તો એક રૂપિયા વત્તા પચાસ પૈસા એટલે કે એક રૂપિયા વધતા ઝીરો પોઈન્ટ પચાસ રૂપિયા તેથી આપણે લખી શકીએ કે રૂપિયા એક પોઈન્ટ પચાસ હવે આપણે દશાંશનો ઉપયોગ લંબાઈમાં પણ કરીએ છીએ આપણે જાણીએ છીએ કે એક સેમી બરાબર દસ મીમી અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક બે ત્રણ ચાર એમ પંદર સુધી આપણે માપ પટ્ટી આપેલી છે તો અહીં એક સેન્ટીમીટરના દસ સમાન ભાગ કરીએ તો જે નાનો ભાગ દેખાય છે તેને એક મીમી તરીકે ઓળખવામાં આવે છે આથી એક સેમી બરાબર દસ મીમી લખી શકાય તેથી એક મીમી બરાબર એક ભાગ્યા દસ સેમી મીમીને સેમીના અપૂર્ણાંકમાં લખીએ તો તેને એક ભાગ્યા દસ સેમી લખાય તેથી ઝીરો એક સેમી હજુ સો સેમી બરાબર એક મીટર તેથી એક સેમી બરાબર એક ભાગ્યા સો મીટર એટલે કે ઝીરો મીટર આ જ રીતે છપ્પન સેમી હોય તો છપ્પન ભાગ્યા સો મીટર બરાબર ઝીરો પોઈન્ટ છપ્પન મીટર તથા બાવન સેમી હોય તો બાવન ભાગ્યા સો મીટર એટલે કે ઝીરો પોઈન્ટ બાવન મીટર હવે એક મીમી એટલે કેટલા મીટર આપણે સેન્ટીમીટરને મીટરમાં દર્શાવ્યા તો એક મીમી એટલે કેટલા મીટર તો એક મીમી એટલે એક ભાગ્યા દસ સેમી હવે આપણે જાણીએ છીએ કે એક મીટર એટલે સો સેમી તેથી એક મીમી બરાબર એક ભાગ્યા દસ ગુણ્યા એક ભાગ્યા સો મીટર એટલે કે એક ભાગ્યા એક હજાર મીટર થશે એટલે કે એક મીમીને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવીએ તો તેને એક ભાગ્યા એક હજાર મીટર સ્વરૂપે લખી શકાય એટલે તેને દશાંશમાં દર્શાવીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો જીરો એક મીટર હવે જો મીટરને સમય બંને સાથે આપેલા હોય તો તેને મીટરમાં કઈ રીતના આપણે લખી શકીએ તો પાયલ નવ મીટર સાત સેમી કાપડ ખરીદે છે તો તેને કેટલા મીટર કાપડ ખરીદ્યું કહેવાય અહીં આપણે નીચે મુજબ ગણતરી કરીશું નવ મીટર સાત સેમી એટલે કે નવ મીટર વધતા સાત સેમી હવે સેમીને મીટરમાં ફેરવીએ તો નવ મીટર વધતા ઝીરો પોઈન્ટ ઝીરો સાત મીટર એટલે કે નવ મીટર સાત સેમી બરાબર નવ પોઈન્ટ ઝીરો સાત મીટર આ જ રીતે બે મીટર પિસ્તાલીસ એમી એટલે કેટલા થશે હા બે પોઈન્ટ પિસ્તાલીસ મીટર વજન આપણે દશાંશનો ઉપયોગ વજનમાં પણ કરીએ છીએ તો એક કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થશે હા એક હજાર ગ્રામ હવે તેથી એક ગ્રામ એટલે એક ભાગ્યા એક હજાર કિલોગ્રામ એટલે કે એક ગ્રામને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં લખીએ કિલોગ્રામના સંદર્ભમાં તો એક ભાગ્યા એક હજાર કિલોગ્રામ થશે તેથી તેનું દશાંશ સ્વરૂપ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક કિલોગ્રામ તો હવે તમે દશાંશનો ઉપયોગ કરીને બે કિલોગ્રામ નવ ગ્રામને કિલોગ્રામમાં કેવી લખશો તો બે કિલોગ્રામ નવ ગ્રામ બરાબર બે કિલોગ્રામ વત્તા નવ ગ્રામ એટલે કે બે કિલોગ્રામ વત્તા નવ ભાગ્યા એક હજાર કિલોગ્રામ એટલે કે બે કિલોગ્રામ વત્તા જીરો પોઈન્ટ ઝીરો જીરો નવ કિલોગ્રામ આથી આપણે લખી શકીએ કે બે પોઈન્ટ જીરો જીરો નવ કિલોગ્રામ એટલે કે બે કિલોગ્રામ નવ ગ્રામ બરાબર બે પોઈન્ટ જીરો જીરો નવ કિલોગ્રામ તો આ જ રીતે બે કિલોગ્રામ ત્રણસો પચાસ ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ તમે કરી શકશો વિશેષ જાણકારી આપણે વજનના કિલોગ્રામ ગ્રામનો ઉપયોગ આપણે જાણીએ છીએ પરંતુ અતિ સૂક્ષ્મ મિલીગ્રામને તેનો ઉપયોગ દવાખાનામાં દવા બનાવવા માટે દાગીના બનાવવા માટે રાસાયણિક પ્રયોગોમાં પદાર્થના માપન માટે કરવામાં આવે છે આ ઉપરાંત પ્રવાહીના માપનમાં પણ દશાંશનો ઉપયોગ કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે એક લીટર બરાબર એક હજાર મિલી તેથી એક મિલી બરાબર એક ભાગ્યા એક હજાર લીટર થાય એટલે કે જીરો પોઈન્ટ જીરો જીરો એક લીટર એક હજાર બસોને પચીસ મિલી એટલે કેટલા લીટર તો એક હજાર બસો પચીસ મિલી એટલે એક હજાર મિલી વધતા બસોને પચીસ મિલી એક હજાર મિલી એટલે એક લિટર વધતાં બસો પચીસ મિલી એટલે બસો પચીસ ભાગ્યા એક હજાર તેથી એક લિટર વધતા ઝીરો પોઈન્ટ બસોને તેથી આપણે લખી શકીએ કે એક પોઈન્ટ બસો પચીસ લીટર આ રીતે આપણે પ્રવાહીના માપનમાં દશાંશનો ઉપયોગ કરી શકીએ છીએ તો શું તમે કરી શકશો ને બે લિટર ત્રણસો પચાસ મિલી એટલે કેટલા લિટર